હજી કરો મારી કોપી હજી કરો આ કમરમાં આ આ થઈ ગયો ને ના પાડું છું રેવા દો રેવા દો ખબર નહીં આ મન જ નથી ભરાતું ને બસ હવે કંઈક કર ને ઊભી ન થવા તું લાવા હાથ તમારી જેવું થોડું મારે થવા હે હાલો આમ ધીમે ધીમે ફેશન ના હવાદણા થવા જાય મારી જેમ રેડું નાખો માં દાદા આ ઉઘાડા પગે તને આટા હુકમ મરાવ્યા કઈ ખબર પડી હા બેઠું ને હું બેઠું જો હું રોજ સોક્સ અને બૂટ પહેરું છું એટલે આજે તમે મને ન પહેરવા દીધા હા તારા મગજમાં છે ને ટાઢક વળે ને એટલે હાંકવો તને આમાં એવું છે ઉઘાડા પગે હાલવીને એટલે એક્યુપ્રેશર થાય બીજું ઝાકળ પડી હોય ઘાસ ઉપર એટલે એ પગના માધ્યમ દ્વારા જે તજા ગરમી હોય ને એ દૂર થાય અને સીધી શરીરમાં છે ને પંચમહાભૂત તત્વોમાંથી પૃથ્વી તત્વની જે લાક્ષણિકતાઓ છે જેના ગુણ છે એ આપણી અંદર આવે એટલે પૃથ્વી તત્વ શરીરનું 60% ભાગ છે પૃથ્વી તત્વ એ આપણા શરીરમાં પણ 60% સમાયેલું છે આજે શરીરનું બંધારણ છે ને એ પૃથ્વી તત્વ છે અચ્છા 60% છે ને તો 40% ક્યાં આવી ગયું 70% પાણીનો ભાગ છે આપણો અચ્છા 70% પાણીનો અને આકાશ અંદર છે આપણી અંદર એ તો ઉપર છે ને આપણી અંદર પણ આકાશ તત્વ છે આજે અંદર આપણે જે ખાઈએ છીએ ને એ પાછું બહાર નીકળી જાય શ્વાસ લઈએ છીએ બહાર નીકળી જાય એટલે અંદર ખાલી શરીર છે અંદર જો આટલું ખાધું હોત આટલા વર્ષોથી નાનેથી મોટો થયો ને ખાધું હોત ને બધું જ અંદર ટક્યું હોય તો ક્યાં ગયો હોત તારું શરીર કેવડું મોટું શરીર થયું હોત અને એને કહેવાય આકાશ તત્વ બરાબર અગ્નિ તત્વ એ આપણા ભોજનને પચાવે છે અને વાયુ તત્વ એ આપણને શ્વાસના માધ્યમથી જીવિત રાખે છે બરાબર હા એટલે પંચમહાભૂત તત્વોનો મૂળ લાભ લેવો હોય તો સવારે વહેલા ઉઠી અને ઝાકળવાળા ઘાસ ઉપર ઉઘાડા પગે ઓછામાં ઓછું 1/2 કલાક ચાલવું જેથી આંખની રોશની પણ વધે તો પપ્પા ઝાકળ ન આવ્યું હોય અને ઘાસ સૂકેલું હોય તો દરેક રાતે હોય જ અચ્છા સવારે ઘાસ ઉપર ચાલો એટલે ઘાસ છે ને નમ થયેલું જ હોય કુદરતનો નિયમ છે ઝાકળ રાતે થાય ઘાસ ઉપર તો એવું જરૂરી છે કે સવારે ચાલવાનું આખા દિવસમાં હાલો ને ટાઈમ હોય તો કોણ ના પડે છે અચ્છા તો ઓફિસ કોણ જાય એ તો કામ કરવાનું જ ને ભેગું કાંઈક આખો દિવસ થોડો ચાલવાનું તને કહું સવારે 1/2 કલાક ચાલવાનું કહું છું અચ્છા તમે એમ કીધું ને આખો દિવસ હાલો હા તમે ઘરમાંય બૂટ પહેરી રાખો બાથરૂમમાંય બૂટ પહેરી રાખો અને ફરવા જાઓ ત્યાંય બૂટ પહેરી રાખો ગાડીમાંય બૂટ પહેરી રાખો એટલે તમારું અર્થિંગ જ નથી થતું આ ભૂમિ સાથે એટલે છે ને આવા નાદાન સવાલ કરો તમે લોકો અર્થિંગ નથી થતું એટલે આમાં પાવર હોય યુનિવર્સલ પાવર હોય આમાં આમાં મને કંઈ ન થાય છે એ ન થયું છે તું હાલવા માંડ ને એટલે બધું છે ને આમ ક્લિયર થવા માંડશે સ્ટેપ બાય સ્ટેપ એટલે અહીંયા જે છે ને બ્રહ્માંડમાં તારા જે ચમકારો થાય ને એ અલગ પ્રકારનો હશે મારે છે ને ઉપર ઉપરથી જતું રહે છે પપ્પા જો ઉપર અંબર નીચે ધરતી ચાલો આપણે ચા પીવા જઈએ તને ચા ની બહુ તડપ કીધું જ્યુસ પીવાના પપ્પા પપ્પા હા બોલ હું કહું છું ખરેખર તમે આજે સવારે મને સમજાવો ને તો મને ઉપરથી બહુ ટાઢક મળે ઘાસમાં હાલવી ને તો પગથી માથા સુધી ટાઢક ટાઢક જ રહે આ ગરમી ઓછી લાગે હાલ રોજ હાલજે પાછો બસ બાવે હું એ ચાલુ કર્યું તમે દુખે છે તો હાલો દવાખાને જઈ આવીએ ના પાડું છું આ કેટલા દિવસથી ના પાડું કે હું જે કરું ને રવાડે ચડવામાં ક્યાંને દુખી ક્યાંને હું તમારી વહુ તરીકે તમને કહેતી હતી પણ તમે છે ને મારું માનતા નહોતા એ તને છે ને ખાલી બોલતા આવડે છે આવું કંઈક થાય ને તો તને ખબર પડે હશે લ્યો એ આય દુખે છે આ નહીં આ બાપા આ હું થયો કઈમાં ટસે ક્યુ થઈ ગયો આ બહુ ફેશન વાળા થઈને સ્લિમ થવા જાવ છો ને અરે પાણી નથી પીતા પણ હાલે થોડું પાણી પી હવે આ પાણી ને ટચકે હું લેવા દેવા ઓ બેટા પાણી છે ને શરીરમાં ઘટતું હોય ને એટલે આવા ટચકે છાસ વારે થાય એને છાસ વારે નથી આ એને તકલીફ કઈ છે ખબર છે બીજી છે હું કસરત કરવા નીકળી એટલે ટ્રેક સૂટ પહેરીને મારી પાછળ કસરત કરવા નીકળા જેમ હું કરતી હતી એમ ઈ કરવા ગયા હવે એની ઉંમર છે સમજાવું છું છતાં માનતા નથી જો આ આ કરીને બેઠા છે જોયું બાપુજી હું તમને કેટલી વાર કહું છું કે રાધીને જોઈને આ બા કસરત કરે છે હું એ જ કહું છું બેટા
આ એકનું જોઈને બીજું કરે, આપણી ઉંમર જોવાની હોય, આપણી અવસ્થા જોવાની હોય, અને કપડાં ઠીક છે કદાચ પહેરો તો કંઈ બહુ વાંધો ના આવે, પણ એ જેમ હાલે, જેમ દોડે, જેમ કસરતો કરે, એમ એની વાહે વાહે આપણે ન કરાય બધું. આ તમને જોઈને દુખી થવું ના મારે. સેવા કરવા અમને કઈ ઘા નહીં વાગે, ભલે અમે આવા કપડાં પહેરી, પણ તમારે સેવા કરશું, પણ આ દુખ ન જોવાય અમારે. બોલો, કેટલા સેન્સિટિવ છે જો. બહુ બોલો મા, મને કઈ દવા તો કરો કઈ. અરે હું પણ લાવો, હું દાબુ છું ઘડીક વાર. બામ ઘસી ગયો, થોડો મસાજ કરી દો અરે, એટલે સારું થઈ જાય, એમાં કઈ ન હોય. એ ભગવાન, ગરમ પાણીએ નાહી લેજો. પછી એટલી વાર તમને ના પાડી છે તો કસરત ના ડાયા થાય છે. હવે દવાખાનું આવી જાય તો બધા રોડે છેડશું. ખાટલો પકડી લે, મારે તો પછી તકલીફ જ ને. અલા હવે કોક માણા માંદુ છે ને, તમે તમારી કેસટ હું વીટવા માંડ્યા છો. શાંતિ રાખો ને, નતર આમ રૂમ ભેગા થાવ. બોલો, સલાહ નહીં દેવાય નહીં. આ નિકિતાએ જાને હું કરી જ નાખ્યો છે. જાઓ અંદર. ઘરમાં આપણે બોલવાની પરમિશન જ નથી રહી. દાદા, તું ન બોલતો, હું નહીં બોલતો. પછી હવે છે ને, આ તમારા લવારા બંધ કરો અને બાને છે ને દવાખાના ભેગા કરો. દવાખાનું નહીં, મને ખાલી બામ ઘસી દો, પાણી ગરમ કરો ને, એટલે હું રેડી દઉં તો સારું થઈ જશે. કાંઈ બામ બામ ઘસવાનું નથી, બરાબર દવાખાને, એટલે દવાખાને થાવું. હાલો ઊભા થા, બેઠા તો હું. ખાવ દવા, જાઓ, બહુ લઈ જઈશ દવાખાને. એમાં એ તો ખરે કારણે બહુ જ કામ લાગે. આ તો આઈકું કાઢવા ભગવાન બધું કરે. એમાં હવે બોલો ને ઓલું. ઓ માય ગોડ, ઘરમાં આપણું કઈ હાલતું નથી. જલા દેવી તો બૈરવ માથે ચડી જાય, તો આપણે કરવાનું શું? બસ રૂપિયા કમાઈ કમાઈ દેવાને ના હાથમાં ફેશન કર્યા કરે, એટલે આપણે છે ને મોઢે ચૂપચાપ આંગળી રાખી બેસી જવાનું. આપણે કઈ બોલવું નથી. હલો, હવે આપણે ચા પીવાની બાકી છે, અહીંયા આવ્યા. આની કરતા ચા પીવા ગયા હોય તો કાંઈ નહીં, આપણે બંધ થઈ જવાનું. હાલો, ચા પીવાની બાકી છે ને. હા, હાલો. એ ઘરમાં કોઈ છે? એ બા, આ કેમ હવાર હવાર માં આવા પડ્યા છો? સવારે કસરત કરવા ગઈ હતી ને, તો ત્યાં કમરમાં મચકોડ આવી ગઈ છે. આવે જ ને મચકોડ, આવે જ ને. આ ઉંમરે તમે જો કસરત કરવા જાઓ અને એ પણ કૂદકા મારી મારીને, આખી સોસાયટી કહે છે કે આ તો છે ને મેરેથોનમાં ભાગ લેવા તો નથી જવાના ને. બસ પડ્યા પર પાટું નો માર. બરાબર છે, પડ્યા પર પાટું તો નથી મારતી બા, પણ તમે તો એવી રીતે કણસો છો જાણે તાવ આવ્યો હોય અને બાટલા ચડાવવાના હોય. તમારી કમર જ તૂકે છે ને, કમરમાં જ લચક આવી છે ને, તો શાંતિ રાખો ને. જાઓ પેલા હાર્દિક પાસે જઈને બેસાડી આવો, એટલે થઈ જશે સારું. હાડકામાં નથવાઈ ગયું, લચક જ આવી છે. નહીં તો છે ને તને થાય તો ખબર પડે, તને તો મજા કરજા. અરે હાર્દિક લચક એ સારી કરી આપે, હાર્દિક ખાલી કઈ હાડકાનું ના કરે. હે ભગવાન, આટલી ઉંમર થઈને તોય બાને છે ને કશી ખબર નથી પડતી. એલા પણ મેં પાટો બંધાવ્યો છે આ જો ને. પાટો બંધાવ્યો. ઓ બા, હવે છે ને આ ગોળી ગોળી ને લાલ લગામ જેવું લાગે છે. હવે કે તમે છે ને લાલ કપડાં પહેરીને દુલ્હન ના બની શકો, જે શોભે ને ઉંમરે એ શોભે. બસ હવે તું શું કામ આવી છે કે મને? આજે ને સવાર સવારમાં મારા ઘરે દૂધ ખૂટી ગયું, તો મને થયું કે ભારતી માને ત્યાંથી લઈ આવું. જા અંદર જા. કારણ કે મારાથી પહેલા આ સોસાયટીમાં કોઈ ના જાગે. અરે કુકડો એ નથી જાગતો, કુકડા ને હું કુકડે કુક કરું ત્યારે ઉઠે. ખરેખર તમારું જબરું છે, હું જોઈશ. એ કહી દો દૂધ હું ચાર્જ લેતો હું સીધી. ના ના,
અમારો ટાપુડો ખરો ને એને દૂધ પીવાની આદત છે અને અમારા ઘરમાં છે ને કોઈ ચા નથી પીતું, ચાનું વ્યસન કોઈને જ નથી, માત્ર ને માત્ર દૂધ જ પીવાનું. આ તો છે ને આજે અમારો દૂધવાળો આવ્યો નથી એટલે તમારે ત્યાં દૂધ લેવા. ખૂબ સંસ્કારી પરિવાર હો ભાઈ, કોઈ ખૂટેવ જ નહીં તમારા ઘરમાં, કોઈ ને કાંઈ ખૂટેવ નહીં એક પ્રકારની. આજ તો આખું ગામ એવી વાત કરે, અરે મારું ઘર એટલે મારું ઘર. ખાલી છે ને મારી સાસુ વિચિત્ર છે, બાકી તો અમારા કુટુંબમાં તો અમારા ઘરનું તો નામ વખણાય નામ. દરેક જગ્યાએ સાસુ જ હોય, મમ્મી ક્યાંય ન હોય. ના, મારી મમ્મી તો બહુ સરસ. અને તમને મારી સાસુથી શું વાંધો છે? કદાચ હું એમનું સારું બોલું કે ખરાબ બોલું, કારણ કે આજકાલ છે તમારી નજરે મારી સાસુ પર વધારે છે. એ બેન આ તમને ખોટી છે ને શંકા જાય છે, એ વાત કાંઈ નથી હો ભાઈ. થોડો આ તો ગૌડુ માર્યું ને એટલે મને ચિંતા થાય બધાય. હા, ગરડા માણસને બહુ ચિંતા. મારી વાત સાંભળો. બોલો બોલો. ના ના, મારો ટપુડો રાહ જોતો હશે, દૂધ લઈને ઝટ જાઓ, ચડ્ડામાં બેઠો છે. હું શું કહું, તમે છે ને આ ગામના ગરડાની ચિંતા છોડી દો, આ તમારા ઘરમાં એક ગરડું છે ને એનું ધ્યાન રાખો, કારણ કે આજુ ત્યાંના આ ઊં આ ઊં કર્યા જ કરે છે. આમનું આ ઊં બંધ કરાવું નહીં તો છે ને બહુ પ્રોબ્લેમ થશે. અત્યારે તો છે ને કાકા ખાલી કમરમાં લચક આવી છે. મને લાઈફ સ્ટાઈલ આવતા રહ્યો તમે? આ ના ના, તમે બે ખાટલે પડશું ભેગા પાછા. કાલે ઉઠીને છે ને ખોટા લંગડા બંગડા ના થઈ જાય, ધ્યાન રાખો ધ્યાન રાખો. એ બધી ઉપાધિક તમારે કરવાની કઈ જરૂર નથી. આ તો છે ને મર્યાદા રાખું છું, બેન દીકરીઓ સાથે વધારે હું બોલતો નથી એટલે આપણને એમ થાય કે ક્યાં કેવું. ઠીક છે, થોડું ઘણું તમે અમારા ઘરેથી લઈ જાઓ છો, છોકરાને દિવસો દૂધ ને આ તે વાટકી એવા છે તો પડોશી ઘરમાં અમે નિભાવી છીએ. બીજું હું શું કાકા, એકલા એકલા બબડો છો, આવજો ત્યારે. અને ભારતી બા, આ તમારું ધ્યાન રાખજો હો. જો આ ગામના લોકો હવે ડાયરેક્ટ મને કહેતા થઈ ગયા. ઈ બા, ઓહ નો, મેં ઉકલી ના જતા હો, નહીતર મને દૂધ દહીં ખાંડ ગોળ મીઠું કોણ આપશે? ધ્યાન રાખજો. દુખતા ઉપર દામ દે એમ છે. એ તને કીધું ને આ ફેશનના રાવણે તું ચીડી છો ને, કીધું દુઃખ મારું વધી ગયું છે. આ બાયુને દેખાય કરી કરીને નાના છોકરાને વાહે વાહે ચાલે છે ને તું, એ કરે એવા ફેશનના ભવાળા કરશો. અને આ તો પેલું કહેવાની કહેવત છે, કૌવા ચલા હંસકી ચાલ. તને તો ખબર છે બાપુજીને આધ્યાત્મિક પ્રવૃત્તિ આ ઘરની અંદર વધારે ગમે છે. જો તું આ કલ્ચરમાં આવી જઈશ તો બાપુજીને જરાય નહીં ગમે. અચ્છા, બાપુજીની આટલી બધી ચિંતા થાય છે? તો જ્યારે તમે ને બા આ ફેશન શો ખોલ્યો હતો ત્યારે એટલો વિચાર નહોતો કર્યો? જો નિકિતા, આ બધી વાત કરવાનો છે ને મારી પાસે ટાઈમ નથી. મને આ કપડાં નથી ગમતા એટલે કાલથી આ કપડાં ના જોઈએ, સાડી એટલે સાડી જ જોઈએ. સોરી, તમે છે ને તમારો બધો રૂઆબ તમારી પાસે સાચવીને રાખજો. મારા ઉપર કોઈ પણ જાતનો રૂઆબ બતાવવાની તમારે જરા પણ જરૂર નથી. અરે પણ મારો નહીં તો કમસે કમ બા કે બાપુજીનો તો વિચાર કર, અને એ બને નહીં તો કમસે કમ તારા મમ્મી પપ્પાનો તો વિચાર કર કે એ તારી માટે શું વિચારશે. જો મારા મમ્મી પપ્પાના ઘરે હું ફૂલ્લી ફ્રીડમથી રહી છું, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. અને બીજી વાત, ઘરની વહુને છે ને સંસ્કાર એના સાસુ સસરા આપે, મારી સાસુ જેવું કરે છે એવું હું કરીશ, એમાં કંઈ મોટી વાત નથી. એટલે ચીલ, બહુ ટેન્શન ના લો. તને બાનો બા આવી ગયો. ચીલ શું ચીલ? હું તને સમજાવવાની કોશિશ કરું છું ને, ઉલટાની તું મારી ઉપર જ.
પણ સમજાવવાની વાત જ નથી આવતી મમ્મીજી, તમે સમજતા કેમ નથી? બાયે ફેશન હાઉસ ખોલ્યું, તમે ખોલ્યું, તો હવે તમારી સાથે હું પણ એડ થાઉં તો ખરા ને? ગીતા એ વાત છોડી દે, પણ તું તો કમ સે કમ ઘરને સંભાળી લે ના. કેમ, અત્યાર સુધી તો હું ઘરને બહુ સારી રીતે સંભાળતી હતી ને. અને બીજી વાત, આખા ઘરને સંભાળવાનો ઠેકો મેં એકે જ લઈને રાખ્યો છે. ઘરના બહુ તમે પણ છો, તમે પણ સંભાળો તો કંઈ ઓછું નહીં થઈ જાય. હા, મેં જીન્સ ટી શર્ટ પહેર્યા એ વાત સાચી, ફેશન કરી એ વાત પણ સાચી, પણ હા હું છે ને ઘરના કામ નથી ભૂલી ગઈ, સાથે ને સાથે તને કરાવું છું. વાવ, ક્યારે ઘરનું કામ કર્યું? ઓ હાય નિકિતા, હાય, એટલી બ્યુટીફુલ લાગે છે ને, રિયલી આઈ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ દાદી. હાય, યુ ઓલસો લુકિંગ ગુડ. યસ, મારું ભલે ને બહાર દેખા તું ઓલસો લુકિંગ. હે, ધીસ ઇઝ ફેશન. અને પ્રોબ્લેમ જો હોય ને તો પણ તમારા પૂરતી જ રાખજો. ખોટું છે ને રોજે રોજ ટક ટક કરીને ભલે કે બાને પરેશાન બિલકુલ ના કરતો. બસ બસ, ચલો બાજુ. રાધી, આ ઘરમાં કલ્ચર ચેન્જ કરવાની શરૂઆત તે કરી છે ને, આપણે બધા જ મળીને આ કલ્ચરમાં હવે જીવીએ તો વાવ કેટલું મજા આવશે. કોઈએ કોઈને ટોકવા જ નહીં પડે. ટોકવા જ નહીં. હવે તમે અહીંયાથી જાઓ ને, મારું મગજ ખરાબ કરી દીધું પેલી નિકિતાએ. ખબર નહીં આજે તો આ પહેરીને આવી, કાલ શું પહેરીને આવશે. રાધી, મારા ઘરની ઇજ્જત. રાધી, તમે જાઓ છો કે હું જાઉં? કોઈએ ન જવું. રાધી, આ પહેરીએ ને પછી તો કૂલ રહેવાનું. આઈ એમ કૂલ. COOL કૂલ એન્ડ ગેટ આઉટ. હે, COOL કૂલ. ઓકે, આઈ એમ ગોઈંગ. બાય બાય. એક વાત તો છે, હવે આને પાછી કેમ મળવી એ મારે વિચારવું પડશે.